रिया, आजकल कितना 6 महीने थे गया बेटा तो नहीं आया। हरी सामने आवे तारे बेटा पाछा तारा सासरे जवू नहीं शू विचार छे तारो? अप्पा हूँ तो जवा तैयार छू पण ए लोको मने लई जवा तैयार नथी। मारी सासू ने एवी इच्छा छे के आपणी सियाने एन मारा दियर साथे भणावे ने तो ज मने लई जशे। ए लोकोनी वाट साव खोटी छे, ए लोको आवी जीद न करवी जोईए। पप्पा મારો દિયર લખણનો સારો હોત ને તો આપણે હમણાં પડાવી દેત, પણ મારો દિયર લખણનો પૂરો છે, એ રેવ રખડી ખાય છે અને દારૂ અને જુગાર જેવી બધી ખરાબ આદતો એનામાં છે। મને ખબર છે બેટા કે તારો દિયર રવિ સારો છોકરો નથી, એટલે તો બેટા હું પણ આ વાતમાં આગળ વધવા તૈયાર નથી, પણ બેટા હવે તારું શું કરવું એ જ મને તો સમજાતું નથી। પપ્પા તમે એકવાર ફરીવાર મારી સાસુને મળી જુઓ અને વાત તો કરી જુઓ કે શું કહેવા માંગે છે। બીજો કોઈ રસ્તો છે નહીં, તમે એક વાત તો કરી જુઓ। એટલે બેટો આજે જ તારી સાસુ ને મળી આવશું બેટા। હા પપ્પા બોલો સુધીરભાઈ, કેમ આવવાનું થયું? હરીના 6 મહિનાથી રિસામણે બેઠી છે, હવે તો તમારે એનો કંઈક રસ્તો કાઢવો પડશે ને। સુધીરભાઈ રસ્તો નીકળે એમ જ છે, તમારી નાની દીકરી સિયાને મારા રવિ સાથે પરણાવી દો એટલે વાત પૂરી। આ વાત સાવ ખોટી છે શારદાબેન, તમે જબરદસ્તી સિયાને લગ્ન તમારા રવિ સાથે કરાવવા માંગો છો, આ વાત કોઈ કાળે નહીં બને। પણ એમાં તમને શું વાંધો છે? ઘણાના ઘરમાં મેં જોયું છે બે ભાઈઓ સાથે બે બહેનોના લગ્ન થાય જ છે, તો એમાં તમને શું છે તકલીફ? હા હું જાણું છું કે આ પ્રકારે લગ્ન થઈ શકે, પણ સામેવાળું પાત્ર પણ એવું હોવું જોઈએ ને। એટલે તમે મારા દીકરાને હલકો કહો છો, એટલે શું એ ખરાબ છે? હા શારદાબેન, તમારા છોકરાઓ બધા જ પ્રકારના કુલક્ષણ ભરેલા છે, તો પણ જાણી જોઈને મારી સિયાનો હાથ એના હાથમાં કેવી રીતે આપી શકું હું? સુધીરભાઈ તમે મારા જ ઘરમાં મારી સામે બેસીને મારા દીકરાની બુરાઈ કરો છો, શું સમજો છો તમારા મનમાં? શારદાબેન આમ તમારી ગુસ્સે થવાની કોઈ જરૂર નથી, તમારો છોકરો ખરાબ છે અને આ વાત હકીકત છે, અને આવા છોકરાને હું મારી છોકરી આપીને એનો ભાવ બગડવા નથી માંગતો શારદાબેન। તો પછી કાન ખોલીને સાંભળી લો, તમારી રીનાને પણ આ ઘરમાં કોઈ જગ્યા નથી, આવશે તો બે બહેનો સાથે આવશે, નહીં તો કોઈ નહીં આવે। હા તો કંઈ વાંધો નહીં, હું વકીલ પાસે ડિવોર્સ પેપર તૈયાર કરી તમને મોકલી આપીશ, સાઈન કરી આપજો। જય શ્રી કૃષ્ણ। ગાંડી થઈ ગઈ છે કે શું? તું એવા લફંગા સાથે લગ્ન કરવા માંગે છે? નહીં સિયા નહીં, હું તને એવું નહીં કરવા દઉં। રવિ જોડે લગ્ન થવાથી તમારું લગ્ન જીવન તો બચી જશે ને? આવો રોહન કુમાર બેસો, આવો આવો બેસો। પપ્પા મમ્મી કહેતા હતા કે આજે તમે મારા ઘરે આવ્યા હતા। રોહન કુમાર ડિવોર્સ હું નહીં પણ તમારી મમ્મી લેવા માંગે છે, એમણે મને સાફ સાફ શબ્દોમાં કીધું છે કે મારે ઘરે આવશો તો બે બહેનો આવશે, નહીતર એક પણ નહીં આવે। પપ્પા હું જાણું છું કે મમ્મી ખોટી હર્ટ કરીને બેઠા છે,
પણ મમ્મી સમજતા જ નથી તો પછી હવે હું શું કરી શકું? એમને સમજવું તો પડશે જ, કાં તો પછી ડિવોર્સ ફાઇનલ જ છે પછી. પણ પપ્પા, આનો કોઈ બીજો રસ્તો કાઢો ને. આનો કોઈ બીજો રસ્તો નીકળ્યો એમ છે જ નહીં રોહનકુમાર. હું તમારા ભાઈ છતો તો મારી દીકરી સિયાને કોઈ કાર્ય નહીં આપું. કારણ તો તમે જાણો જ છો કે એ છોકરો સારો નથી. પપ્પા, હું જાણું છું કે રવિ બગડી ગયો છે, એ કોઈના કહ્યામાં નથી. એની જોડે તમે તો શું, કોઈ બાપ એની છોકરીને નહીં ભણાવે. તો પછી હવે તમે તમારી મમ્મીને સમજાવી દો, કાં તો પછી દિવસ લઈને આપણે છૂટ્યા પડી જઈએ. સારું પપ્પા, હું મમ્મીને સમજાવી જોઈશ, પણ તમે ઉતાવળમાં કોઈ ખોટું પગલું ના લેતા. ઠીક છે, કઈ વાંધો નહીં. ચલો. આ બધું શું છે? આ અત્યારે કઈ રહેવાની રીત છે? અત્યારે કેટલી વાર કહ્યું છે કે હવે સુધરી જા, આ દારૂ પીવું જુગાર રમવું એ શું આપણું કામ છે? અને તારા કારણે મારું ઘર ભાંગવા આવ્યું છે. મારા કારણે તારું ઘર શું કામ ભાંગે? ભાંગે જ ને, તારા રોજના નાટક, લોકો સાથે લડાઈ કરવી, ઝઘડા કરવા, આખા ખાનદાન નામ તે બદનામ કરી રાખ્યું છે. જો મારા ભાઈ, તારા લગ્ન ના કરવા હોય ને તો કઈ વાંધો નહીં, પણ તારા કારણે તું મારું ઘર શા માટે ભંગાવે છે? આ તો મારે લગ્ન કરવા જ નથી, આ તો મમ્મી પાછળ પડી ગયા છે. મમ્મી એટલે મમ્મીની ફિકર હોય ને મારા બાપ? ફિકર ન હોય તો એમનો છોકરો છે, ફિકર તો હોય ને? બરાબર, તો મારા ભાઈ હવે સુધરી જા, આટલો મોકો આપું છું તને. રોહન, કેમ મને બોલાવી છે? મારે તારી જોડે એક વાત કરવી છે. શું વાત કરવી છે, બોલ ને. રીના, હું મુંજાઈ ગયો છું, તું જ કઈ રસ્તો બતાવ, મને કઈ સૂચતું નથી. અરે આમાં હું કે તું શું રસ્તો કરવાના છીએ? જે કરવાનું છે મમ્મીએ કરવાનું છે, જો એ રસ્તો કાઢશે તો બધું થઈ જશે. અરે પણ હું એમને સમજાવી સમજાવીને થાક્યો, પણ એ કોઈ વાતે સમજતા નથી ને. જો રોહન, મમ્મી સમજવા તૈયાર ના હોય ને તો એ ઘરમાં મારે પાછું આવવું શક્ય નથી. તો શું તું મને છોડી દઈશ? છૂટકો નથી રોહન, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. નહીં રીના, તું આવું નહીં બોલ. અરે આપણે બંનેના મન મળેલા છે, આપણે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, એકબીજા વગર નથી રહી શકતા, તો પછી હું તને કઈ રીતે છોડી શકું? તો હું શું કરું રોહન, તારી મમ્મી કોઈ વાતે માનવા જ તૈયાર નથી. તો શું આપણે જુદા થઈ જઈશું? મજબૂર થઈને થવું જ પડશે, કાળજે પથ્થર રાખીને નિર્ણય લેવો જ પડશે રોહન. રોહન, અફસોસ ના કરીશ, જિંદગીના બધા નિર્ણય આપણા હાથમાં નથી હોતા, અમુક નિર્ણય વિધાતાના હાથમાં પણ હોય છે, અમુક નિર્ણય વિધાતાને લખેલા હોય છે, કદાચ આપણો સાથ આટલો જ લખેલો હશે. ઠીક છે રીના, વિધાતાને આજ મંજૂર હોય ને તો હું જાઉં છું, હવે આપણે આવતા જન્મે મળશું. છોકરી ગોતતા પણ નહીં. અરે એવું કઈ જોડું હોય, લગ્ન તો કરવા જ પડે ને. અરે મમ્મી, રીના જેવી સારી છોકરી પણ તમારી સાથે ન રહી શકી તો પછી બીજીને લાવીને શું કરવું છે? મમ્મી રહેવા દેજે, તારથી આ ઘરમાં કોઈ વહુ છે ને ખટતી નથી,
તમને છે ને એકલા રહેવાની આદત પડી ગઈ છે અને એક પણ વંઠેલ દીકરાના કારણે એની જિંદગી સુથરવાના કારણે તમે મારી જિંદગી આજે તમે હોમી નાખી છે. રોહન ફરી લગ્ન નહીં કરે તો બહુ મોટી મુસીબત થશે. રવિ તો સાવ અંઠેલ છે, એને તો કોઈ છોકરી દે એમ નથી. મને લાગે છે કે મારી રીનાને જ સમજાવીને પાછી લાવવી પડશે. ચાલ અત્યારે જ રીનાના ઘરે જઈ ને એને સમજાવીને પાછી લઈ આવું. બેટા રીના, એક માનો જીવ જ એવો હોય છે, તું તો મારા ઘર માટે મારા રોહન માટે સારી જ હતી. તમારા બંનેનો પ્રેમ પણ ખૂબ હતો, હું જોતી હતી. પણ કહેવાય ને કે માની મમતા આંધળી હોય છે. મારો નાનો દીકરો રવિ, મને ખબર છે એનામાં સો અવગુણ હતા, પણ મારી આંખ એને જોઈ નહોતી શકતી ને એને લીધે મોંમાં આવીને મેં તારી સાથે ગેરવર્તન કર્યું. બેટા હજી બી કહું છું, આવી જા તું, મારો રોહન તારા વગર નહીં રહી શકે, નહીં જીવી શકે. હા મમ્મી, હું આવી જઈશ પાછી, તમે ચિંતા નહીં કરો. બેટા સાચે તું એક સારા ઘરની, સારા ખાનદાનની, સારા સંસ્કારવાળી છોકરી છે. કદાચ બીજી હોત ને તો મારા આવા વર્તનને લીધે એ મારા ઘરે આવવાનું ક્યારે હા ન પાડત. મને તારા માટે અભિમાન છે. હા મમ્મી, હું રોહનને બહુ જ પ્રેમ કરું છું અને આ બધું જે થયું ને એને આપણે ભૂલી જઈએ અને નવી શરૂઆત કરીએ. હા બેટા, જે દિવસથી તું ઘરેથી ગઈ ને રોજ જોયા કરતી હતી. મારા રોહનના મોઢા પર કોઈ નૂર નહોતું, એને મેં હસતાય નથી જોયો. અરે એક ખાવાય રાજી નહોતો અને આખો દિવસ બસ એક ગાંડાની જેમ ફર્યા કરતો. ત્યારે મને સાચી સમજણ પડી કે એક રવિના લીધે, એ નાલાયકના લીધે હું મારા રોહનનું જીવન ખરાબ કરું છું. એટલે બહુ વિચાર કરીને હું તારી પાસે આવી છું બેટા. બસ મારું ઘર બચાવી લે, મારા રોહનને તું બચાવી લે બેટા. બસ મમ્મી બસ, બધું ભૂલી જાઓ અને હું આવવા તૈયાર છું મમ્મી, બધું ભૂલી જાઓ. ચાલ બેટા, આપણે બધા સાથે મળી નવેસરથી નવી જિંદગી જીવીએ. હા મમ્મી, શબ્દ બીજી વાત ચાલ મારા ઘર ચાલ.